15મી ઓગસ્ટ અને સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર શહેરના અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થઈ હતી। આ સિવાય નાની મોટી જગ્યાઓ પર પણ આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કોવિડ ગાઈડલાઈન અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। જ્યારે કૃષિ મંત્રીના હસ્તે કોરોના વોરિયર સેવા ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ સેનિટેશન વર્કર્સ અને કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી માહિતી આપીને સ્વસ્થ થયેલ વ્યક્તિઓને સન્માન કરવામાં આવ્યું। જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દેશભક્તિના જુવાળ વચ્ચે અનોખા અંદાજમાં કરવામાં આવી હતી। મંત્રીએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું। મંત્રીશ્રીએ સુરત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લા કલેક્ટરને રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો। એ સાથે RC ફળદુએ જણાવ્યું હતું કે વરસાદ ખેંચાતા ખેડૂતોની સમસ્યા વધી છે, આપણે સૌ વરસાદ આવે તેવી પ્રાર્થના કરીએ। સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, ગુજરાતમાં ખેતીલાયક પાક મરી પરવાના નથી। મુખ્યમંત્રી સાથે થયેલી બેઠકમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી છે। મધ્યમ અને જરૂરી વિસ્તારોમાં પાણી છોડવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ડેમોમાં પીવાલાયક પાણી સંગ્રહ કરી ખેતી માટે પાણી છોડવામાં આવશે। આ સિવાય શહેરની વિવિધ શાળાઓમાં અને જાહેર સંસ્થાનો પર પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। કોવિડ ગાઈડલાઈન અનુસાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું। સ્વતંત્રતા પર્વ ઉજવણીમાં ધારાસભ્ય સર્વશ્રી પ્રવીણભાઈ ઘોઘારી, વિવેક પટેલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી DS ગઢવી, પોલીસ કમિશનર અજય તોમર, જિલ્લા પોલીસ વડા ઉષા રાડા, નાયબ વન સંરક્ષક પુનિત અન્નૈયર સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાલિકા દ્વારા 75મા સ્વતંત્રતા પૂર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। અડાજણ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલિકા કમિશનર, મેયર અને પદાધિકારીઓ હાજર રહ્યા। કાર્યક્રમમાં મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। નાના મોટા સૌ કોઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોડાયા હતા। વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કાર્યક્રમ શહેરભરની અંદર યોજાઈ ગયા, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાનના સારથી તેવા કર્મચારીઓનું સન્માન કરી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। સુરતમાં પાલિકા દ્વારા 75મા સ્વતંત્રતા પૂર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। અડાજણ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલિકા કમિશનર, મેયર અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સિક્યોરિટી અને ફાયરના જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી અને કોરોના કાળમાં પ્રશંસનીય કામગીરી કરનાર ઝોનની ટીમ અને અધિકારી કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સાંજના સમયે સિટીલાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હું આપ સૌને હૃદયથી આવકારું છું। આઝાદી મેળવ્યા બાદ ઉત્તરોત્તર પ્રગતિના પંથે ચાલીને આપણે વિકાસની હરણફાળ ભરી રહ્યા છીએ અને સુરતને વિશ્વના નકશા ઉપર તેજ ગતિથી આગે કૂચ કરતા જોઈ રહ્યા છીએ। આ માટેના સહભાગી એવા આપ સૌને હું અભિનંદન આપું છું। આપણા ભારત દેશને 14મી ઓગસ્ટ 1947ની રાત્રે સ્વતંત્રતા મળી અને ભારતની સ્વતંત્રતા પછી ભારત વિશ્વમાં મોટો લોકશાહી દેશ બન્યો। ભારતના અનેક મહાપુરુષોએ રાષ્ટ્રની આઝાદી માટે અવિરત સંઘર્ષ કર્યો છે અને તેના જ પરિણામ સ્વરૂપે આજે આપણે સૌ આપણા સ્વરાજમાં શ્વાસ લઈ રહ્યા છીએ અને તેથી જ સ્વાતંત્ર્ય સુરાજ્યમાં જીવન જીવવાનું આપણને સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયું।